મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના કરશનપુરા ગામે ડોક્ટર ભગવાનભાઈ મોદીએ આજે અહીં ઓક્સિજન પાર્ક બનાવવાની આજે શરૂઆત કરી હતી, જેમાં આજે જુદા જુદા 40 પ્રકારના આયુર્વેદિક ઔષધિઓનો છોડ રોપવામાં આવ્યા છે. આજે આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કરશનપુરા ગામના યુવાનો, મહિલાઓ તથા સિનિયર સિટીઝનના હસ્તે આજે 300 જેટલા જુદા જુદા રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મહેસાણા જિલ્લાના તબીબ ખેડૂતે એક વિશિષ્ટ પ્રકારની પ્રાકૃતિક ઔષધિની ખેતી કરીને લોકોને તંદુરસ્તી તમારા હાથમાં જ છે એનો સુંદર મેસેજ આપ્યો છે. નાગરિક છીએ ડૉક્ટર ભગવાનદાસજી, અમારા કરશનપુરા ગામના પાદરે જે ફાર્મ ઊભું કર્યું છે એમાં ગામના સમગ્ર નાગરિકોએ, બહેન દીકરીઓએ અહીંયા ખૂબ ઉત્સાહિત રીતે ભાગ લીધો અને વૃક્ષારોપણની અંદર જે દિલથી કામ કર્યું છે એ બદલ એમનો પણ અમે ખૂબ જ આભાર માનીએ છીએ. અને આ રીતે અમને ખૂબ જ આનંદ થયો છે. પર્યાવરણનું રક્ષણ થાય એ માટે આ ખૂબ જ જરૂરી હતું. એનું ફાર્મ તારંગા છે અને ત્યાં આયુર્વેદિક પ્લાન્ટ બધા નાખેલા છે, એટલે બહુ ઓર્ગેનિક ફાર્મ થયેલું છે. એમાં પછી મને વિચાર આવ્યો, અહીંયા જમીન લીધી, ગામ લોકોનો સહકાર સારો મળ્યો અને એક કોરોનાના લીધે અહીંયા મેં એક પ્લાન કર્યો છે કે આયુર્વેદિક પ્લાન્ટ નાખી ઓક્સિજન વધુ મળે, સિનિયર સિટીઝન લાભ મળે અને ભવિષ્યમાં સિનિયર સિટીઝન અહીંયા આવે, બેસે, મજા કરે અને પ્રકૃતિનો માણે એ માટે મેં પ્લાન બનાવ્યો છે. એમાં ગામને મને બહુ સહકાર આપ્યો અને બધા જ માણસો સરસ એજ્યુકેટેડ સારા માણસો છે અને મને ખૂબ જ એમનું પ્રોત્સાહન આપ્યું. શિક્ષકો છે, બધા મિત્રોના નામ બધા દઉં તો ઘણા બધા મિત્રો છે, એટલે બધા જ મિત્રોએ મને સહકાર સારો આપ્યો, એમણે મહેનત કરી અને મને કામ કરી આપીને સફળતા મળી. મેં અહીંયા લગભગ મારી પાસે 300 છોડ લાવ્યો, 400 લાવ્યો છું. એમાં 120 જેવા પ્લાન્ટ હાલ વાવી દીધા, એમાં 40 આયુર્વેદિક પ્લાન્ટ છે, કેતકી છે, પછી મોગરો છે, પારિજાત છે, સાટોડી છે, નગોળ છે, બ્રાહ્મી છે, ડોડી છે, પછી એલોવેરા તુલસી અલગ જાતની છે, વિક્ષ તુલસી, સાદી તુલસી, રામ તુલસી, શ્યામ તુલસી, એ બધા પ્લાન્ટ્સ નાખી અને લોકોએ સરસ એન્ડ ઉમળકાભેર કામ કર્યું. અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા.